સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે બે જૂથ વચ્ચે સામાજિક નજીવી બાબતે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેને લઈ પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તો ઘાયલ લોકો હિંમતનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ ગામના ગવારિયા સમાજના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બંને વચ્ચે પથ્થરમારો થયો હતો અને એકબીજા પર લાકડીઓ લઈને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તો પથ્થરોની માર મારતા એક કારના કાચ પણ ફોડી નખાયા હતા. તો એકબીજા ટોળા પર સામસામે પથ્થરમારો કરતા ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી, જ્યારે ઉદાજી ગવારિયા નામના એક યુવકને માથાના ભાગે લાકડી અને પથ્થર અને પાઇપ વડે માર મારતા ગંભીર રીતે ઘવાયા હતા અને સારવાર માટે હિંમતનગર સિવિલ લઈ જવાયા હતા. ત્યાં ઘાયલ ઇસમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનોનું માનીએ તો લગ્નના ઈરાદે એક યુવક અને યુવતી સમાજમાંથી ભાગી જવાની ઘટના પણ થોડા દિવસ અગાઉ સર્જાઈ હતી, જેને લઈને આ હત્યા કરાઈ હતી અને આ મૃતકના પરિવાર પાસે આ ફરાર યુવતી માંગતા હતા, જેને લઈને આજે વહેલી સવારના આ ઘટના સર્જાઈ હતી, જેમાં એકનું મોત થયું હતું તો અન્ય બે લોકો હિંમતનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. રોજ સવારના 8:30 વાગે પોલીસ સ્ટેશન હાજર હતા. એ દરમિયાનમાં સલાલ ગામમાં ગવારિયા કોમના માણસો વચ્ચે ઝઘડો થયેલ છે, જેવી હકીકત મળતા અમો તાત્કાલિક પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે આવી પહોંચેલા. તે દરમિયાનમાં એકબીજાના મારામારીમાં આ લોકો ઇન્જર થયેલા, જે હિંમતનગર સિવિલમાં લઈ ગયેલા તેવી હકીકત મળે. ગામ ઉપર અમે ચાંપતો બંદોબસ્ત મૂકી દીધેલો અને અમો સિવિલ હોસ્પિટલ હિંમતનગર આવેલા. તે દરમિયાન જાણવા મળેલું ઉદાજી વિરમાજી ગવારિયાનું મારામારીમાં મરણ ગયેલ છે અને હામા પક્ષે પણ ઇન્જર થયેલ છે. આ બાબતે અમુક તાત્કાલિક સદરી લાશનું ઇન્ક્વેસ્ટ પણ પૂરું કરી અને આ બાબતે સામાવાળા આરોપીઓ વિરુદ્ધની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી તો અમદારો પકડવા તજવીજ હાથ ધરેલ છે. અત્યારે એટલે 302 રાયોટિંગ 147 49 મુજબનો ગુનો દાખલ કરવાની તજવીજ ફરિયાદ લેવામાં ચાલુ છે, બરાબર. અને તો ફરિયાદ નોંધાયા પછી તો અમદારો પકડવા અમે તજવીજ કરવામાં આવી છે. આ તમામ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગામમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરિવારજનોનું માનીએ તો તેમના સંબંધી થોડા દિવસ પહેલા જ એક યુવતીને ભગાડી ગયા હતા, જેને લઈને સામેવાળા લોકો મૃતકના પરિવાર પાસે યુવતીની માંગણી કરતા હતા. આમ તો વાત સામાન્ય જ હતી અને જેમાં એક જૂથના સંબંધીઓના સંતાનનો લગ્ન પ્રસંગ ઝડપથી ઉકેલાઈ ગયો હતો, જ્યારે બીજા જૂથને સંતાનના લગ્નનો પ્રસંગ વિલંબાતો હતો, જેને લઈ બંને વચ્ચે વેરના બીજ વવાયા હતા અને બંને વચ્ચે ઈર્ષાને લઈને છેલ્લા કેટલાય સમયથી ખટરાક પણ સર્જાયો હતો. આજે સવારે બંને જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બંને જૂથે એકબીજાના ટોળા પર પથ્થરમારો કર્યો હતો, તો લાકડીઓ અને પાઇપોના પણ ઘા કરવામાં આવ્યા હતા, જેને લઈને આ ઘટનામાં એકનું મોત તો ત્રણ લોકો ઘાયલ થયા હતા. આમ તો જોકે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે હવે હત્યારા ટોળામાં કોણ હોઈ શકે એ શોધવા માટે તપાસ હાથ ધરીને કાર્યવાહી શરૂ કરી છે. બનાવ એવો બન્યો સાહેબ, હવે એની બૂન હતો અને બનાવી લઈ ગયો, ખોટો શંખ કરી મારા માટે. અને કે હું નાથનો સાહેબ પ્રમુખ છું, મને કે મારી બૂન તારે લઈ આવી પડે ને કે તને ધ્યાનથી મારી નાખીશ. એટલે આજે એ બન્યો 7:30 સાહેબ. મારા કુટુંબવાળા હતા, મને બોલાવવા માટે આવ્યા હતા, એટલે આનંદ સમન માટે જવાનો હતો. આ લોકો કીધું કે તારા કુટુંબમાં કે નાથવાળા કોઈ આંગણે આવવા ના દઉં. એ લોકોને જોયા, આ લોકો હુમલો કરી ઊભા થઈ ગયા અને બે ફાટ ગાળો કાઢી ઊભા થઈ અને લાકડીઓ પથ્થર પાઇપો લઈ અને અમે બે બાપડી કે જતા હતા એ બાજુ ગાડીમાં એ લોકોને ભાઈ અને ફરી વળ્યા કે સાહેબ આ મારા છોકરાને મારી નાખ્યું. આ લોકોએ ધ્યાનથી મારી નાખ્યું, માથામાં ઠોકી, છાતીમાં પથ્થર માર્યો અને લાકડીઓ લઈ ફરી વળ્યા, બરોબર. અને ચડાવનાર અને ઝઘડો કરાવનાર સાહેબ એની મદદ કરનાર માવજીજી પુરખાજી અને રાવતભાઈ લીંબાભાઈ અને દસુભાઈ માવજીભાઈ સુલતાનભાઈ કાનાભાઈ સોનાભાઈ કાનાભાઈ આ લોકોએ ચડાયો. ફરિયાદ પોલીસ ફરિયાદ કરી છે અને સાહેબને આટલી વિનંતી કરું કે આ લોકો છે મારા જે મારા ઉદાને મારી નાખ્યો સાહેબ વગર ગુને બિન આધાર સાહેબ અમને પાછળથી મારી નાખશે અને આને પૂરીપૂરી સજા કરવાની ધરપકડ કરવાનો સાહેબ મારી વિનંતી છે સાહેબ. હા સાહેબ મારી વિનંતી, આ પૈસા પાલતીમાં છે અને બીજો ખૂન કરવાનો કહે છે કે મારી નાખીને તમે જીવતા નહીં છોડું સાહેબ એમ કહે છે.
આમ તો આ મામલામાં પોલીસે હવે હત્યાની તપાસ કરી છે, પરંતુ આ અથડામણમાં તોડામાં કોણ આરોપી હતા એ શોધવા પોલીસની મથામણ આદરી. હવે તો જોવું એ રહ્યું કે પોલીસ આ ઘટનાના આરોપીઓને કઈ રીતે ઝડપી પાડે છે, એ તો તપાસનો વિષય છે. દીપક સિરાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સાબરકાંઠા.